જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળ તત્વો એમાં પ્રકરણ નંબર 6 પેટા નોંધની વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉ તમને 1 થી 5 પ્રકરણો સમજાવ્યા છે, ગણાવ્યા છે. આજે પેટા નોંધોની વાત કરીએ તો એમાં પ્રસ્તાવનાનો મુદ્દો એવો કે છે કે આપણે આગળ જોઈ ગયા કે વિવિધ પ્રકારના રોજબરોજના આર્થિક વ્યવહારોની પ્રથમ નોંધને આમ નોંધ કહેવામાં આવે છે. તમને ખબર જ છે કે ધંધાની અંદર કોઈ પણ આર્થિક વ્યવહાર થાય તો એની પહેલી નોંધ જે ચોપડામાં થાય એને આપણે આમ નોંધનો ચોપડો કહેતા હતા, બરાબર? આ નોંધ જે ચોપડે નોંધાય છે તેને આમ નોંધ કહેવાય છે. હવે જ્યારે વ્યવહારોની સંખ્યા મોટા પ્રમાણમાં વધી જાય ત્યારે ફક્ત એક જ ચોપડામાં તેમનો સમાવેશ કરવો મુશ્કેલ બની જાય. માની લો કે કોઈ મોટો વેપારી છે, એ મોટા વેપારીને ત્યાં વ્યવહારોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. આપણે ડીમાર્ટનું ઉદાહરણ લઈએ તો એક ડીમાર્ટની અંદર સાંજ પડે કદાચ 1000 વ્યવહાર થતા હશે. આવા સિચ્યુએશનમાં તમે બધા વ્યવહારોને આમનોના ચોપડામાં જો એનો સમાવેશ કરશો તો સ્વાભાવિક છે, એક તો સમાવેશ કરવાનું કામ મુશ્કેલ બની જશે. એટલે આમનોના ચોપડાની મર્યાદાઓ નીચે પ્રમાણે થઈ જાય. પહેલી, કે જ્યારે વ્યવહાર થાય ત્યારે દરેક વખતે ખાતાનું નામ લખવું પડે. ખ્યાલ આવે છે? જ્યારે વ્યવહાર થાય ત્યારે દરેક વખતે ખાતાનું નામ લખવું પડે છે. બે, દરેક વ્યવહારની ખતવણી વખતે ઉધાર અને જમા કરવું પડે છે. આથી આમ નોંધ અને ખતવણીનું કાર્ય વારંવાર કરવું પડે, એટલે એક જ કાર્યનું વારંવાર પુનરાવર્તન થશે. આવું ક્યારે થશે? જ્યારે આમનોંધના ચોપડાનું કદ બહુ બધું મોટું હોય ત્યારે. ત્રીજી મર્યાદા શું છે? આમનોંધનો ચોપડો ઘણો મોટો થતાં તેને સાચવવાની મુશ્કેલી ઊભી થશે. જો આમનોંધના ચોપડાનું કદ એટલું બધું મોટું થઈ જશે કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવો હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હશે, એને સાચવવો હશે, તો પણ શું થશે? ઘણા બધા પ્રોબ્લેમ, ઘણા બધી મુશ્કેલીઓ ઊભી થશે. ચાર, આમનોંધ પરથી કેટલીક મહત્ત્વની માહિતી તાત્કાલિક મળી શકતી નથી. જો આમનોંધના ચોપડાનું કદ મોટું થઈ જાય તો મિત્રો એવું બને કે ધંધાના માલિકને જ્યારે જરૂર પડે ત્યારે જરૂરી હિસાબી માહિતી ઝડપથી અને સરળતાથી મળતી નથી. કારણ, ચોપડાનું કદ મોટું છે એટલે શોધતા વાર લાગે. અને પાંચમી મર્યાદા છે, આંતરિક અંકુશની પદ્ધતિનો અસરકારક રીતે અમલ કરવો મુશ્કેલ બને. એટલે તમે ધંધાના કર્મચારીઓ ઉપર કે ધંધાની અંદર જે કંઈ પણ કામ કરતા સ્ટાફના મિત્રો ઉપર કોઈ અંકુશ રાખવું છે, નિયંત્રણ રાખવું છે, તો એ નિયંત્રણ રાખવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિનો તમે અસરકારક અમલ કરી શકશો નહીં. કેમ? કારણ કે તમને હિસાબમાંથી જરૂરી માહિતી ઝડપથી મળશે જ નહીં, માટે તકલીફો ઊભી થશે. એટલે હવે એમ કહે છે કે શું કરવું? તો કે ઉપર દર્શાવેલી આમનોંધની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને દૂર કરવા માટે આમનોંધને પેટા નોંધોમાં વહેંચવામાં આવે છે. જો ટૂંકમાં આમનોંધના ચોપડાના વિભાગ કરી દેવામાં આવે, ટુકડા કરી દેવામાં આવે. જો કે કોમ્પ્યુટરના ઉપયોગને કારણે ઉપરની મર્યાદાઓ નહિવત રહેવા પામી છે. હવે તો વર્તમાન સમયની અંદર કોઈ પણ ધંધાના હિસાબો કોમ્પ્યુટરની અંદર લખવામાં આવે છે, એટલે આવી કોઈ મર્યાદા રહેતી જ નથી, બરાબર? આગળ, જે વ્યવહારનું પ્રમાણ વધારે છે અને વારંવાર થાય છે તે દરેક માટે આમનોંધનો અલગ ચોપડો રાખવામાં આવે છે. જો સમજાયું? જે વ્યવહાર ધંધામાં જે વ્યવહારનું પ્રમાણ વધારે હોય, જે વ્યવહાર વારંવાર થાય છે, આવા વ્યવહારો માટે આમનોંધનો એક અલગ જ ચોપડો રાખવાનો. દાખલા તરીકે જો ઉધાર ખરીદી હોય તો ઉધાર ખરીદી માટે અલગ ચોપડો, ઉધાર વેચાણ માટે અલગ ચોપડો, રોકડ વ્યવહારો માટે અલગ ચોપડો. એટલે શું થશે? આમનોંધના ચોપડાના ભાગ થઈ જશે.
જ્યારે પણ જરૂરી બધી જે પેલી મર્યાદાઓ છે ઉપરની એ બધી મર્યાદાઓને આપણે દૂર કરી શકીએ, બરાબર. એટલે કહે છે ને કે જે વ્યવહારોનું પ્રમાણ વધારે છે અને વારંવાર થાય છે તે દરેક માટે આમનોનો અલગ ચોપડો રાખવામાં આવે છે. દાખલા તરીકે ઉધાર ખરીદી માટે, ઉધાર વેચાણ માટે, રોકડ વ્યવહારો માટે વગેરે. હવે જ્યાં નિશ્ચિત વ્યવહારો નિશ્ચિત ચોપડામાં નોંધવામાં આવે છે, એટલે ઉધાર માની લો કે કોઈ વેપારી પોતાના ધંધાની અંદર હિસાબ માટે પેટા નોંધનો ઉપયોગ કરતો હોય અને એ પેટા નોંધ માટે એણે ઉધાર ખરીદી માટે અલગ ચોપડો રાખ્યો હોય, ઉધાર વેચાણ માટે અલગ ચોપડો રાખ્યો હોય, રોકડ વ્યવહારો માટે અલગ ચોપડો રાખ્યો હોય, તો ધંધામાં રોકડ વ્યવહાર થશે એટલે રોકડ ચોપડાની જે રોકડ જે રોકડ વ્યવહારો નોંધવાનો આમનોનો ચોપડો છે એમાં લખાશે. માલની ઉધાર ખરીદી કરશે તો જે ઉધાર ખરીદીનો ચોપડો બનાવ્યો છે એમાં લખશે. ટૂંકમાં જ્યાં નિશ્ચિત વ્યવહારો નિશ્ચિત ચોપડામાં જ નોંધવામાં આવે છે. આમનોનના આવા અલગ ચોપડાને પેટા નોંધ કે પેટા વિભાગ તરીકે ઓળખવામાં આવે. આમનોનના તમે જે આ ટુકડા કરો છો એને શું કહેવાય? પેટા નોંધો અથવા તો પેટા વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે પેટા નોંધનો અર્થ. તો પેટા નોંધનો અર્થ એવું કહે છે, એક જ પ્રકારના વ્યવહારો એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાને વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધો. ફરીથી, એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધો એટલે પેટા નોંધો. ટૂંકમાં આમનોંધના ચોપડાના ટુકડા કર્યા, ભાગ કર્યા, બરાબર. તો એમ કહે છે પેટા નોંધોને દૈનિક ચોપડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, એક ગુણનો પ્રશ્ન પૂછાશે, પેટા નોંધને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનું નામ છે દૈનિક ચોપડા તરીકે. આગળ, દરેક વર્ગીકૃત નોંધ એટલે કે પેટા નોંધ માટે અલગ ચોપડો રાખવામાં આવે. જો ઉધાર ખરીદી માટેનો ચોપડો અલગ, ઉધાર વેચાણ માટેનો અલગ, રોકડ વ્યવહારો માટેનો અલગ, બેંકના વ્યવહારો માટેનો અલગ, એમ કહે છે ને દરેક પેટા નોંધ માટે અલગ ચોપડો રાખવામાં આવશે. દાખલા તરીકે જો ઉધાર ખરીદીના વ્યવહાર નોંધવા માટે ખરીદ નોંધનો ચોપડો, ઉધાર વેચાણના વ્યવહારો નોંધવા માટે વેચાણ નોંધનો ચોપડો તૈયાર કરવામાં આવે છે. આગળ, હવે પેટા નોંધના પ્રકારો. તો પેટા નોંધના પ્રકારોની વાત કરીએ તો દરેક ધંધાકીય એકમની જરૂરિયાત પ્રમાણે પેટા નોંધો રાખવામાં આવે છે. એટલે કે દાખલા તરીકે નાનો વેપારી હોય તો એ પેટા નોંધ ન રાખે, પણ મોટો વેપારી હોય તો એ પેટા નોંધ રાખે, પણ એમની જરૂરિયાત પ્રમાણે, જેવી ધંધાની જરૂરિયાત હોય એ પ્રમાણે પેટા નોંધો રાખવામાં આવે. દાખલા તરીકે નાનો વેપારી ખરીદ નોંધ ન રાખે તો મોટા વેપારીએ ખરીદ નોંધ રાખવી પડે. સામાન્ય રીતે મોટા ધંધાકીય એકમમાં નીચે મુજબની પેટા નોંધોનો ઉપયોગ થાય છે. કઈ કઈ પેટા નોંધ? તો પહેલી છે રોકડ મેળ. એટલે કે હું તમને એવું કહું છું, આની પછીનું જે ચેપ્ટર છે ને, સાતમા નંબરનું ચેપ્ટર, એ આખું રોકડ મેળનું છે. હવે રોકડ મેળ એ એક પેટા નોંધનું નામ છે જેમાં માત્ર ને માત્ર ધંધાના રોકડ વ્યવહારોની જ નોંધ થાય છે. જેમાં માત્ર ધંધાના રોકડ વ્યવહારોની જ નોંધ થાય છે. એટલે રોકડ મેળ છે ને એના ત્રણ પ્રકાર છે. સાદો રોકડ મેળ એટલે એક ખાનાવાળો રોકડ મેળ, બે ખાનાવાળો રોકડ મેળ અને ત્રણ ખાનાવાળો રોકડ મેળ. મિત્રો, આ જે રોકડ મેળનો મુદ્દો છે આપણે એની ચર્ચા પ્રકરણ નંબર 7માં કરીશું. આગળ, બીજી છે માલ અંગેની પેટા નોંધો. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા અભ્યાસક્રમમાં આ ચાર પેટા નોંધ જે આપી છે ને, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, એ ચારે ચાર પેટા નોંધો આપણે આ છઠ્ઠા પ્રકરણમાં શીખવાની છે. ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદી નોંધવા માટે,
વેચાણ નોંધમાં માલનું ઉધાર વેચાણ નોંધવા માટે, ખરીદ પરત નોંધ ઉધાર ખરીદેલો માલ પરત કર્યો હોય તો એની નોંધ કરવા માટે, અને વેચાણ પરત નોંધ એટલે ઉધાર વેચેલો માલ પરત આવે તો એની નોંધ કરવા માટે આ ચાર પેટા નોંધો બનાવવામાં આવી છે। પરીક્ષાની અંદર આપણા પ્રકરણ કે અભ્યાસની દ્રષ્ટિએથી વિચારીએ તો આપણે આ ચાર પેટા નોંધ કઈ, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધનો અભ્યાસ કરવાનો છે। પછી હુંડી અંગેની પેટા નોંધો છે એ તમારે ભાગ બેની અંદર એક પ્રકરણ આવે છે હુંડીઓનું, એમાં શીખીશું। અને ચોથા નંબરનો જે પ્રશ્ન છે, ચોથા નંબરની જે પેટા નોંધ છે ખાસ આમનોંધ, એ તમારું પ્રકરણ નંબર 8 છે। તમે અનુક્રમણિકામાં જોશો તો પણ તમને એનો જવાબ મળી જશે, બરાબર। હવે કહે છે ને, ઉપરોક્ત દરેક પેટા નોંધોની વિગતવાર ચર્ચા પછી હવે કરવામાં આવેલ છે, કહે છે આવ્યું મેં જે કીધું એ હવે પછી કરવામાં આવેલ છે, એટલે એના પ્રકરણો છે આખા। આ પ્રકરણમાં ફક્ત માલ અંગેની પેટા નોંધોની જ આપણે અભ્યાસ કરવાનો છે। તો પહેલું, પેટા નોંધોથી શું ફાયદો થાય? ચલો, તો પહેલું જ, કાર્યની વહેંચણી થશે। જો હિસાબી કામકાજની જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે વહેંચણી કરી શકાય, બરાબર, દાખલા તરીકે ખરીદ નોંધ અને વેચાણ નોંધ માટે અલગ વ્યક્તિને કાર્યની સોંપણી કરી શકાય। માની લો કે તમે તમારા ધંધાની અંદર માત્ર આમનોંધનો ચોપડો બનાવતા હો તો એક જ ચોપડામાં એક સાથે એક જ વ્યક્તિ કામ કરી શકે, એક સાથે બે વ્યક્તિ કામ નહીં કરી શકે। પણ જો તમે ખરીદ નોંધ, વેચાણ નોંધ એવા અલગ અલગ ચોપડા રાખતા હો તો તમે હિસાબ લખવાનું કામ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે વહેંચી શકો, એટલે કે કાર્યની શું કરી શકાય, વહેંચણી। પછી છે શ્રમ વિભાજન। શ્રમ વિભાજન એટલે એકાઉન્ટ વિભાગમાં જે વ્યક્તિ પાસે જે કાર્યની વિશિષ્ટ આવડત કુશળતા હોય તે પ્રકારના કાર્યની સોંપણી એને કરી શકાય। આથી ઓછા ખર્ચે સાચી, ઝડપી અને સરળતાથી હિસાબી માહિતી મેળવી શકાય, એટલે કે પેટા નોંધ રાખવાથી શ્રમ વિભાજનનો લાભ મળે। દાખલા તરીકે હું એમ કહું કે મારો ધંધો છે, મારા ધંધાની અંદર બે વ્યક્તિઓ મારા ધંધાના હિસાબ રાખે છે, એમાં એક વ્યક્તિ પાસે રોકડ હિસાબ રાખવાની હોશિયારી છે, આવડત છે, તો એનો મતલબ શું થશે, હું એને રોકડ વ્યવહારોનું નામું લખવાનું કામ સોંપીશ। બીજી વ્યક્તિ છે, એની ઉધાર વ્યવહારોની હિસાબી અસર આપવાની હોશિયારી છે, આવડત છે, તો એનો મતલબ શું થશે, હું એને ઉધાર વ્યવહારને લગતો હિસાબનું કામ સોંપીશ। એટલે એક તો પહેલાં પ્રથમ એમની જે હોશિયારી અને એમની જે વિશિષ્ટતા છે ને, એનો લાભ મને મળશે। કેવી રીતે મળશે? ઓછા ખર્ચે મળશે, સાચો મળશે, ઝડપી અને સરળતાથી હિસાબી માહિતી મારે જ્યારે જોઈતી હશે ત્યારે મને મળી રહેશે। ખ્યાલ આવ્યો? આગળ ત્રીજો મુદ્દો, હવે પાંચમો મુખ્ય મુદ્દો, માલ અંગેની પેટા નોંધો। તો મિત્રો, આપણે આ પ્રકરણમાં જે માલ અંગેની પેટા નોંધો શીખવાની છે એનો મેઇન મુદ્દો અહીંયા આવી ગયો હવે, કે છે ને, ધંધાકીય એકમ જે વસ્તુનો ધંધો કરતું હોય તે વસ્તુ તેના માટે માલ કહેવાય। તમને અગાઉના પ્રકરણમાં આ વસ્તુ શીખવાડી છે કે કાપડના વેપારી માટે કાપડ એ માલ, ફર્નિચરના વેપારી માટે ફર્નિચર એ માલ, સ્ટેશનરીના વેપારી માટે સ્ટેશનરી એ માલ, બરાબર, તો ચપ્પલના વેપારી માટે ચપ્પલ એ માલ। તો સ્વાભાવિક છે, ધંધાકીય એકમ જે વસ્તુનો ધંધો કરતું હોય, જે વસ્તુના વેપારનું કામ કરતું હોય, જે વસ્તુના ખરીદ વેચાણનું કામ કરતું હોય, એ વસ્તુ જે તે ધંધા માટે શું કહેવાશે, માલ। આગળ કહે છે ને કે અગાઉના પ્રકરણમાં કરેલ અભ્યાસ મુજબ કાપડના વેપારી માટે કાપડ માલ કહેવાય। હવે ધંધાકીય એકમના માલના ઉધાર ખરીદી વેચાણ અને ઉધાર માલ પરતના વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને માલ અંગેની પેટા નોંધો કહેવાય છે। ફરીથી, ધંધાકીય એકમના માલના ઉધાર ખરીદી વેચાણ અને ઉધાર માલ પરતના વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે, બરાબર, તેને માલ અંગેની પેટા નોંધો કહેવાશે। આથી માલ અંગેની ચાર પ્રકારની પેટા નોંધ છે, આપણે ચારેયનો 1x1 અભ્યાસ કરવાનો છે। હાલ માલ અંગેની જે ચાર પેટા નોંધો છે એમાં પહેલી જુઓ, ખરીદ નોંધ, એમાં માત્ર ઉધાર ખરીદીના વ્યવહાર લખાશે। વેચાણ નોંધ એટલે એમાં માત્ર ઉધાર વેચાણના વ્યવહારો લખાશે। ખરીદ પરત નોંધ એટલે એમાં માત્ર ઉધાર ખરીદેલો માલ પરત કરવામાં આવે એ વ્યવહાર નોંધાશે।
અને વેચાણ પરત નોન એટલે એમાં માત્ર ઉધાર કર ઉધાર વેચેલો માલ પરત આવે તો એની નોન થશે બરાબર મિત્રો આજે આપણે ખરીદ નોંધની વાત કરીએ તો જો ખરીદ નોંધ અથવા જમા નોંધ એક પ્રશ્ન અહીંયા પૂછાય છે કે ખરીદ નોંધનું બીજું નામ જણાવો તો જવાબ એનો આવે છે ખરીદ નોંધનું બીજું નામ છે જમા નોંધ કે છે ને જે પેટા નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને ખરીદ નોંધ કહે છે જે પેટા નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને ખરીદ નોંધ કહે છે આગળ વેપારી જે વસ્તુઓનો જે વસ્તુનો ખરીદ વેચાણનો ધંધો કરતો હોય તે વસ્તુની ખરીદીની નોંધ બરાબર ખરીદ નોંધમાં થશે પણ એ પણ કેવી માત્ર માલની ખરીદી અને એ પણ ઉધાર ખરીદી હોય તો જ બરાબર આગળ શું કહે છે જો રોકડ ખરીદીના વ્યવહારો કે મિલકત ખરીદીના વ્યવહારો ખરીદ નોંધમાં નોંધવામાં આવતા નથી ફરીથી રોકડ ખરીદીના વ્યવહારો કે મિલકત ખરીદીના વ્યવહારો ખરીદ નોંધમાં નોંધવામાં આવતા નથી અંશતઃ રોકડ અને અંશતઃ શાક એટલે ઉધાર પરનો વ્યવહાર હોય તો એને આખે આખો ઉધાર ગણીને નોંધવામાં આવે છે જો જો કોઈ વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર હોય તો એને પૂરેપૂરો ઉધાર સમજીને ખરીદ નોંધમાં નોંધવામાં આવે છે બરાબર આગળ ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમ નોંધવામાં આવે છે જો ખરીદ નોંધમાં શું નોંધવામાં આવશે તો કે માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમથી નોંધ થશે ચોખ્ખી રકમ એટલે શું તો કે ખરીદીની ચોખ્ખી રકમ બરાબર માલની ઉધાર ખરીદીની કુલ રકમ માઇનસ બાદ માઇનસ વેપારી વટાવ કેમ વેપારી વટાવ બાદ કરવામાં આવ્યો તો તમને આમનોંધના પ્રકરણમાં કીધું હતું પારિભાષિક શબ્દોમાં કીધું હતું કે વેપારી વટાવની ક્યારેય ચોપડે નોંધ થતી નથી તો ખરીદ નોંધ બનાવતા કેટલી બાબત ધ્યાનમાં રાખશો હું બોલું છું અહીંથી નંબર એક ખરીદ નોંધમાં માત્ર માલની ઉધાર ખરીદીના વ્યવહારો જ નોંધાશે બે ખરીદ નોંધમાં માલની રોકડ ખરીદીના વ્યવહારો નોંધાશે નહીં ત્રણ ખરીદ નોંધમાં મિલકતની રોકડ કે ઉધાર ખરીદીના વ્યવહારો નોંધાશે નહીં ચાર ખરીદ નોંધની અંદર માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમથી નોંધ કરવામાં આવશે ચોખ્ખી રકમ એટલે કુલ રકમ માઇનસ વેપારી વટાવ અને પાંચ જો માલની ઉધાર ખરીદીનો વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર હોય તો એને પૂરેપૂરો ઉધાર સમજીને નોંધવો થઈ ગયું ફરીવાર પાંચ બાબતો સમજાવું છું મિત્રો એક કે ખરીદ નોંધમાં ફક્ત માલની ઉધાર ખરીદીના વ્યવહારો જ નોંધાશે બે ખરીદ નોંધમાં માલની રોકડ ખરીદીના વ્યવહારો નોંધાશે નહીં ત્રણ ખરીદ નોંધમાં મિલકતની ઉધાર કે રોકડ ખરીદીના વ્યવહારો નોંધાશે નહીં ચાર ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમથી નોંધ થશે ચોખ્ખી રકમ એટલે કુલ રકમ માઇનસ વેપારી વટાવ અને પાંચ જો માલની ઉધાર ખરીદીનો વ્યવહાર અંશતઃ ઉધાર અને અંશતઃ રોકડ હોય તો એને પૂરેપૂરો ઉધાર સમજીને નોંધવો હવે ખરીદ નોંધના પ્રકાર તો ખરીદ નોંધના બે પ્રકાર છે સાદી ખરીદ નોંધ ખાનાવાળી ખરીદ નોંધ બે પ્રકાર કેટલા બે સાદી અને ખાનાવાળી સાદી એમાં કોઈ પ્રકાર નથી પણ ખાનાવાળીમાં પાછા બીજા બે પ્રકાર માલના પ્રકાર પ્રમાણેના ખાનાવાળી અને માલ તથા ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ તો મિત્રો એ તો તમે દાખલા ગણતા જશો ને એક બાય એક સ્ટેપ બાય સ્ટેપ એટલે બધી જ ખરીદ નોંધ તમને આવડી જશે બરાબર હવે સાદી ખરીદ નોંધનો તમને અહીંયા આપણે સાદી ખરીદ નોંધની વાત કરીએ તો જો જ્યારે વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય
ત્યારે સામાન્ય રીતે સાદી ખરીદ નોંધ રાખવામાં આવે. આવું ક્યારે રાખવામાં આવે? જ્યારે વેપારી માત્ર એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય ત્યારે. જો એક કરતાં વધારે પ્રકારના માલની ખરીદી કરવામાં આવતી હોય અને જો સાદી ખરીદ નોંધ રાખવી હોય તો દરેક પ્રકારના માલ માટે જુદું ખરીદ નોંધનો ચોપડો રાખી શકાય. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે ભાઈ એક ફર્નિચરનો વેપારી છે, એ માત્ર ને માત્ર ફર્નિચરનો વેપારી છે, એ માત્ર ને માત્ર આપણે એવું કહીએ કે ભાઈ કબાટ લે વેચનો ધંધો કરે છે, બરાબર. તો સ્વાભાવિક છે એ આવી સાદી ખરીદ નોંધ રાખે તો ચાલે. પણ માની લો કે હવે આ વેપારી કબાટની સાથે સાથે ટીપાઈ સોફાનો ધંધોય ચાલુ કરે, તો એનો મતલબ એવો થાય કે જો એને સાદી ખરીદ નોંધ રાખવી હોય તો એવું બને કે કબાટ માટે અલગ ચોપડો બનાવવાનો, ટીપાઈ માટે અલગ ચોપડો બનાવવાનો, સોફા માટે અલગ ચોપડો બનાવવાનો, શેનો? ખરીદ નોંધનો. પણ આવું ક્યારે કરવાનું? જ્યારે એક કરતાં વધારે પ્રકારના માલની ખરીદી કરવામાં આવતી હોય અને જો સાદી જ ખરીદ નોંધ રાખવી હોય તો દરેક પ્રકારના માલ માટે એણે જુદો જુદો ખરીદ નોંધનો ચોપડો રાખવો પડે. થઈ ગયું મિત્રો. હવે સાદી ખરીદ નોંધનો નમૂનો જોવો. તો સાદી ખરીદ નોંધનો નમૂનો, એમાં ઉપર ટાઇટલ આવે શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ. માની લો કે તમે ફર્નિચરના વેપારી હો અને તમારી દુકાનનું નામ છે શ્રી જય અંબે ફર્નિચર માર્ટ, તો તમે શું લખશો? શ્રી જય અંબે ફર્નિચર માર્ટની ખરીદ નોંધ. હવે સાદી ખરીદ નોંધની અંદર 5 ખાના હોય. પહેલું ખાનું તારીખનું, બીજું ખાનું વેપારીના નામનું, ત્રીજું ખાનું આવક ભરતિયા નંબરનું, ચોથું ખાનું ખાતા વહી પાના નંબરનું અને પાંચમું ખાનું રકમનું. હું તમને શોર્ટમાં બધું સમજાવી દઉં. પહેલું ખાનું તારીખ, તો તમને ખબર જ છે કે નામાના મૂળ તત્વોની અંદર જ્યારે પણ હિસાબો લખવામાં આવે છે ત્યારે હંમેશા તારીખનો ક્રમ જળવાઈ રહેવો જોઈએ. એટલે તારીખના ક્રમમાં, તારીખના ખાનામાં સૌ પ્રથમ વર્ષ, ત્યારબાદ જે તે માસ અને ત્યારબાદ છેલ્લે તારીખ લખવામાં આવે છે. ત્યારબાદ બીજું ખાનું છે વેપારીનું નામ. તો વેપારીનું નામ, તમે જેની પાસેથી માલની ઉધાર ખરીદી કરો છો એ વેપારીનું નામ અહીંયા લખાશે. દાખલા તરીકે આપણે જય અંબે ફર્નિચરવાળા છીએ અને આપણે કોઈ બીજા ફર્નિચરના વેપારી પાસેથી માલ ખરીદ્યો, તો એ જે ફર્નિચરના વેપારીનું નામ હશે એ અહીં લખાશે. પછી આવક ભરતિયા નંબર. હવે ભરતિયું એ શુદ્ધ ગુજરાતી શબ્દ છે. ભરતિયું એ કેવો શબ્દ છે? શુદ્ધ. પણ એને ઇંગ્લિશમાં એવું કહેવાય બિલ. હવે તમે જ્યારે માલ ખરીદો છો ત્યારે જેની પાસેથી માલ ખરીદશો એ વેપારી તમને બિલ આપશે. એ બિલ ઉપર એક નંબર હોય છે કે ભાઈ 12 નંબરનું બિલ, કે 72 નંબરનું બિલ, કે 50 નંબરનું બિલ. એ જે નંબર હોય એ તમારા ખાનામાં લખવાનો હોય છે. પછી ખાતા વહી પાના નંબર. તમને આમનોંધના ચેપ્ટરમાં આ વસ્તુ શીખવાડી હતી કે આમનોંધ ઉપરથી પછી બીજા ચોપડા લખાય, તો સ્વાભાવિક છે આમનોંધ ઉપરથી જુદા જુદા ખાતા બનાવવાના આવશે. એ ખાતા ખાતા વહીના કયા ચોપડામાં થાય છે એનો નંબર અહીં લખવાનો હોય. માનો તમે રમેશભાઈ પાસેથી માલ ખરીદ્યો, તો વેપારીનું નામ રમેશભાઈ છે, તો હવે સ્વાભાવિક છે ખાતા વહીમાં રમેશભાઈનો ચોપડો બનશે, રમેશભાઈનું ખાતું બનશે. આ રમેશભાઈનું ખાતું ખાતા વહીના ચોપડામાં કયા પાના નંબર ઉપર છે એ અહીં લખી દીધું હોય તો ખબર પડે કે ખાતા વહીના ચોપડામાં જે પાના નંબર ઉપર રમેશભાઈનું ખાતું હોય એ નંબર તમારે અહીં લખવાનો હોય છે. અને રકમના ખાનામાં મિત્રો ચોખ્ખી રકમથી નોંધ કરવાની હોય છે. થઈ ગયું બરાબર. હવે આપણે ઉદાહરણ એકની વાત કરીએ. તો મિત્રો આજે ઉદાહરણ એક કરાવું છું. ઉદાહરણ એક શું કહે છે જુઓ, કે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી હરીશકુમારના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. વર્ષ 2015 માર્ચ મહિનો 1 તારીખ. હવે તમે કોણ છો? તમે અત્યારે તો વિદ્યાર્થી છો, પણ આપણે એવું વિચારો કે જે હરીશકુમાર છે ને એ આપણે પોતે છીએ અને આપણે જ આપણા ધંધાના હિસાબો લખીએ, એમાંય ખરીદ નોંધ બનાવીએ છીએ. તો જે સૂચના છે એ પ્રમાણે જો એનું ખાનું આવું બનશે, શ્રી હરીશકુમારની ખરીદ નોંધ, તારીખના ખાનામાં 2015 માર્ચ મહિનો, બરાબર. હવે પહેલો વ્યવહાર જુઓ કે રૂપિયા 10,000નો માલ મહેશ પાસેથી એક માસની સાખ પર ખરીદ્યો.
તમે ઉધાર ખરીદ્યો ને? હા, તો આપણે પહેલાં જ કીધું હતું ને કે માલની ઉધાર ખરીદીની નોંધ ખરીદ નોંધમાં થાય. તો 10,000નો માલ એક માસની શાક પર ખરીદ્યો મહેશ પાસેથી, તો જો પહેલી તારીખ મહેશ ખાતે રકમના ખાનામાં 10,000, મહેશે બિલ નથી આપ્યું એટલે તમારે આવક ભરતિયા નંબરના ખાનામાં ડેશ કરવાનું અને આખા પ્રકરણમાં ખાપાના ખાનામાં ડેશ કરવાનું આવશે. બરાબર મિત્રો, ચલો બીજો વ્યવહાર જુઓ. 15,000નો માલ બચુભાઈ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો ભરતિયા નંબર 15. 15,000નો માલ એમાં 10% વેપારી વટાવ, 15,000 એ માલની કુલ રકમ છે. આ માલની કુલ રકમમાંથી વેપારી વટાવ બાદ કરો તો ચોખ્ખી રકમ મળે, એટલે 15,000ના 10% મિત્રો 1,500 રૂપિયા બાદ થઈ જાય એટલે 13,500ની રકમથી વ્યવહારની નોંધ થાય. બરાબર, ઉધાર ખરીદ્યો છે અને બિલ નંબર યાદ રાખજો 15 છે. તો જો તારીખ 2 હસમુખભાઈ ખાતે રકમના ખાનામાં 13,500 અને આવક ભરતિયા નંબર 15 એની નોંધ થઈ ગઈ, આ વ્યવહારની નોંધ પતી ગઈ. આગળ તારીખ કઈ આવે છે? 6. રૂપિયા 8,000નો માલ મનીષ પાસેથી રોકડેથી ખરીદ્યો. હવે તમને હમણે જ સૂચના આપી હતી, 5 બાબત યાદ રાખજો. એમાંની બીજા નંબરની સૂચના હતી કે ખરીદ નોંધમાં માલની રોકડ ખરીદીનો વ્યવહાર નોંધાય નહીં. બરાબર, માલની રોકડ ખરીદીનો વ્યવહાર નોંધાય નહીં. તો જો અહીંયા તારીખ 6 એની નોંધ નહીં હોય છે, નથી, કારણ કે એની નોંધ થાય નહીં. બરાબર, આગળ હવે તમને એમ થશે સાહેબ આ 8,000નો માલ ખરીદ્યો તો એની નોંધ ક્યાં થાય? તો મિત્રો અહીંયા રોકડેથી માલ ખરીદ્યો છે એટલે એની નોંધ રોકડ વ્યવહારની પેટા નોંધ રોકડ મેળમાં થાય. જો નીચે નોંધ લખી છે, વાંચો છે, તારીખ 6 માર્ચ રોકડ ખરીદી જે રોકડ મેળમાં નોંધાશે, છે ને. આગળ તારીખ કઈ આવે છે? 14મી તારીખ. નવીનને રૂપિયા 10,000નો માલ, નવીનને રૂપિયા 10,000નો માલ 20% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. આપણે નવીનને ઓર્ડર આપ્યો તો નવીને માલ મોકલ્યો? ના. આપણી અને નવીન વચ્ચે કોઈ લેવડ દેવડ થઈ? ના. તો ધંધાકીય દ્રષ્ટિએ આ વ્યવહાર કેવો છે? બિનઆર્થિક, અને બિનઆર્થિક વ્યવહારનું નામું હિસાબી ચોપડે લખાય નહીં. મિત્રો આ 14 તારીખનો વ્યવહાર છે. જુઓ 14 તારીખ છે આમાં, નથી, તો નોંધમાં જુઓ તારીખ 14 બિન આર્થિક વ્યવહાર જેની નોંધ હિસાબી ચોપડે કરવામાં આવતી નથી. થઈ ગયું. આગળ તારીખ આવે છે 18. રૂપિયા 6,000નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાક પર ખરીદ્યું. હવે તમે શબ્દ વાંચો અહીં ફર્નિચર ખરીદ્યું, તો એનો મતલબ શું થયો? ધંધાના માલિકે ધંધા માટે ઉધારમાં મિલકત ખરીદી. આપણે જ્યારે 5 બાબતો યાદ રાખવાનું કીધું હતું એમાં ત્રીજી બાબત એવી હતી કે ખરીદ નોંધમાં મિલકતની રોકડ કે ઉધાર ખરીદીનો વ્યવહાર નોંધાતો નથી. આ વ્યવહાર 18મી તારીખના વ્યવહારમાં અહીં મિલકત ખરીદે છે. મિલકત ખરીદીનો વ્યવહાર ખરીદ નોંધમાં નોંધાય નહીં. જુઓ 18 તારીખનો વ્યવહાર જ નથી, છે, નથી. તો નીચે નોંધમાં જુઓ તારીખ 18 મિલકતની શાક પર ઉધાર ખરીદી છે, માલ નથી, તેથી તે ખાસ આમ નોંધમાં નોંધાય. આવો વ્યવહાર ક્યાં નોંધાશે? ખાસ આમ નોંધમાં નોંધાય. એ તમે જ્યારે આગળ પ્રકરણ ભણશો મિત્રો ત્યારે તમને વધારે ખબર પડશે. આગળ હવે તારીખ 20 નવીને ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવે નૂરના 1200 ઉમેરીને બિલ નંબર 314 મોકલી આપ્યું. તો પહેલાં એ વિચારો કે નવીનને ઓર્ડર આપ્યો હતો તો કેવી રીતે માલ મોકલવાનો ઓર્ડર આપ્યો હતો? જુઓ 14 તારીખનો વ્યવહાર, 10,000નો માલ છે અને એમાંય પાછા 20% વેપારી વટાવ છે, તો 10,000ના 20% 2,000 રૂપિયા કપાઈ જાય. આપણે 8,000માં જ ખરીદ્યો,
બરાબર. પાછું એણે એમ કહે છે કે રેલવે નુરના રૂપિયા 1200 ઉમેરીને બિલ નંબર 314 મોકલ્યો. તો ખર્ચો ઉમેરવાનો નહીં. તમે જોવો અહીંયા ઉધાર ખરીદ્યો તો તારીખના ખાનામાં જોવો 20 છે, ત્યાં નવીન ખાતે છે, રકમના ખાનામાં 8000 જ રખાય. પહેલાં રેલવે નુરના ખર્ચાવાળા આંકડા આમાં ઉમેરાય નહીં. અને બિલ નંબર તમને આપ્યું છે 314 મિત્રો. થઈ ગયું. આગળ જુઓ, રૂપિયા 4000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. આ વ્યવહારમાં વ્યક્તિનું નામ છે? ના. આ વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ છે? ના. તો જો વ્યવહારમાં રોકડ કે વ્યક્તિના નામનો ઉલ્લેખ ન હોય તો મિત્રો એને રોકડ વ્યવહાર કહેવાય અને ખરીદ નોંધમાં રોકડ ખરીદીની નોંધ થતી નથી. એટલે તારીખ 23માં જુઓ, નીચે નોંધમાં જુઓ, રોકડ ખરીદી છે જે રોકડ મેળમાં નોંધાશે, ખ્યાલ આવી ગયો બરાબર. અને 20મી તારીખમાં પેલા રેલવે નુરની જે રકમની નોંધ હતી એ ક્યાં જશે? ખાસ આમનોંધમાં. એ બધા પ્રકરણો ચલાવીશું ત્યારે ખબર પડશે વધારે. આગળ તારીખ આવે છે 25. બાબુલાલ પાસેથી 16000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. પહેલાં પ્રથમ તો 16000 રૂપિયાના 10% 1600 રૂપિયા મિત્રો કપાઈ જશે, એટલે 14400માં તમે માલ ખરીદ્યો. હા, હવે એમાંથી અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો મિત્રો તમને પહેલી 5 બાબતો સમજાવી હતી, એમાંની 5મી બાબત શું હતી? કે જો માલની ઉધાર ખરીદીનો વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર હોય તો એને પૂરેપૂરો ઉધાર સમજીને ખરીદ નોંધમાં નોંધવો. આ વ્યવહારમાં બી એવું જ છે, અડધા નાણાં ચેકથી આપ્યા 14400ના, તો આપણે 14400થી જ ખરીદીની નોંધ કરીશું. જો તારીખ 25 બાબુલાલ ખાતે રકમના ખાનામાં 14400 અને બીજો વ્યવહાર જે અડધી રકમનો એણે ચેક આપ્યો 7200 રૂપિયાનો, એની નોંધ આપણે ક્યાં કરીશું? રોકડ મેળમાં. જો તારીખ નીચે છે, રોકડ મેળમાં નોંધાશે. થઈ ગયું મિત્રો. આગળ લલિત પાસેથી 6000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો, નાણાં તરત જ ચૂકવી આપ્યા. એટલે રોકડ ખરીદી થઈ. તો તમને બીજો મુદ્દો શું શીખવાડ્યો હતો? કે માલની રોકડ ખરીદીની નોંધ ખરીદ નોંધમાં ન થાય, બરાબર. તો જુઓ, છે ખરીદ નોંધમાં ક્યાંય? નથી. તો નીચે જુઓ, તારીખ 28 રોકડ ખરીદી છે જે રોકડ મેળમાં નોંધાશે, બરાબર. આગળ કયો વ્યવહાર આયા? 30 તારીખ રાજેશ પાસેથી 3000નો માલ ખરીદ્યો, બિલ નંબર 101, ઉધાર ખરીદ્યો. હા, તો માલની ઉધાર ખરીદીની નોંધ ખરીદ નોંધમાં થાય. તો જુઓ, તારીખ નંબર 30 રાજેશ ખાતે, બિલ નંબર 101 અને રકમના ખાનામાં 3000. મિત્રો બધા વ્યવહારો પૂરા થઈ ગયા. છેલ્લે એનો સરવાળો કર્યો 48900, બરાબર. કુલ ઉધાર ખરીદીની રકમ 48900 આવશે. હવે તમને એમ થશે, નીચે લખ્યું છે કે આ રકમ ખરીદ ખાતામાં ઉધાર બાજુએ નોંધાશે. એ જ્યારે તમને ખતવણીનું પ્રકરણ શીખવાડીશ ને ત્યારે એનો મુદ્દો આવશે, બરાબર મિત્રો. તો આજે તમને ઉદાહરણ 1 સમજાવ્યું, એ તમારે ઉદાહરણ 1 તમારી અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આ પહેલેથી ખાલી પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો ન લખતા, પણ બીજો મુદ્દો પેટા નોંધનો અર્થ, પેટા નોંધના પ્રકાર, પછી પેટા નોંધના ફાયદા, બરાબર, પછી માલ અંગેની પેટા નોંધ, એમાં પહેલી ખરીદ નોંધ, એમાં આ બધું લખજો બરાબર. અને પછી છેલ્લે ઉદાહરણ 1 ગણજો, ત્યાં સુધીનું તમારે કમ્પ્લેટ નોટમાં કરવાનું છે. જો હવે બ આવે છે ખાનાવાળી ખરીદ નોંધ, એ આપણે આવતા લેક્ચરે અભ્યાસ કરવાનો છે. તો એક વસ્તુ યાદ રાખજો કે અહીં સુધી બ નામનો મુદ્દો બાકી રાખજો લખવાનો, ત્યાં સુધીનું મિત્રો તમારી નોટમાં લખતા જજો. અને બીજી એક વાત કે રોજે રોજનું વર્ક મિત્રો રોજે રોજ કરતા જજો. શરૂઆતના તબક્કામાં થોડીક તકલીફ પડશે, પણ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો તમને આખો મુદ્દો, આખી રીત, આખો સબ્જેક્ટ ધીમે ધીમે આવડતું જશે. એટલે મારી તમને અંગત વિનંતી એ છે કે ખરીદ નોંધ બનાવતી વખતે
પેલી પાંચ બાબતોને યાદ રાખજો, ફરીવાર હું પાંચ બાબતો કહી દઉં છું. પહેલી બાબત શું હતી? તો એક, ખરીદ નોંધમાં માત્ર અથવા ખરીદ નોંધમાં ફક્ત માલની ઉધાર ખરીદીના વ્યવહારો જ નોંધાય છે. બે, ખરીદ નોંધમાં માલની રોકડ ખરીદીના વ્યવહારો નોંધાતા નથી. ત્રણ, ખરીદ નોંધમાં મિલકતની રોકડ કે ઉધાર ખરીદીના વ્યવહારો નોંધાતા નથી. ચાર, ખરીદ નોંધમાં માલની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમથી નોંધ થાય છે. ચોખ્ખી રકમ એટલે કુલ રકમ માઇનસ વેપારી વટાવ. અને પાંચ, જો માલની ઉધાર ખરીદીનો વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર હોય તો મિત્રો એને પૂરેપૂરો ઉધાર સમજીને નોંધવો. બરાબર, આજે જે તમને સમજાયું છે એનો તમે પૂરેપૂરો શું કરજો, અભ્યાસ કરજો. અને મિત્રો, મેં તમને કીધું એમ ત્યાં સુધીની નોટ પૂરી કરી દેજો. બરાબર, અને દરેક વિદ્યાર્થીએ કમ્પલસરી નોટ સારા અક્ષરે બનાવવાની છે. જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે આપણે પહેલાં નોટનું લેસન ચેક કરીશું અને પછી આગળના અભ્યાસની વાત થશે. એટલે મહેરબાની કરીને દરેક મિત્રો શું કરશે, હોમવર્ક કમ્પ્લીટ કરતા જશે. બરાબર મિત્રો, જય શ્રી કૃષ્ણ.